નમસ્કાર, લોકસભા લાઈવ સ્ટુડિયોમાં આપનું સ્વાગત છે. હું છું આપની સાથે રાધા. આજે વાત એક એવી લોકસભા બેઠકની કરવી છે જેનો ભવ્ય ઇતિહાસ રાજા રજવાડાઓના શાસનકાળથી સુશોભિત રહ્યો છે. વાત એ બેઠકની કરવી છે જેને ગુજરાતનું મિની પેરિસ અને આધ્યાત્મિક દ્રષ્ટિએ મિની કાશી પણ કહેવામાં આવે છે. એ લોકસભાની બેઠક એટલે સૌરાષ્ટ્રના ઘરેણા સમાન આપણું જામનગર. ભાજપે જે ચહેરા પર સતત ત્રીજી વખત વિશ્વાસ મૂક્યો છે એ બેઠકનો સંપૂર્ણ ચિત્તાર હવે જાણીએ તો જામનગર લોકસભાની બેઠકને બેલવેધર સીટ માનવામાં આવે છે. આ બેઠક જીતનાર પાર્ટીમાં કેન્દ્રમાં સરકાર પણ બનાવી જાણે છે તેવો પણ રાજકીય ઇતિહાસ રજવાડાઓની ભૂમિ પરથી સામે આવ્યો છે. દેશના પેટ્રોલ કેપિટલ તરીકે આ બેઠક ઓળખાય છે. હિન્દુઓના ચાર પવિત્ર મઠ પૈકી દ્વારકાધામનો પણ આ જ બેઠકમાં સમાવેશ થયો છે. સૌપ્રથમ સાંસદ તરીકે મહિપતસિંહ અહીં બિનહરીફ ચૂંટાયા હતા. તે 1962 થી લઈ અત્યાર સુધીમાં 8 વખત કોંગ્રેસના સાંસદ આ જ બેઠક પરથી ચૂંટાતા હતા. જાણવું એ પણ જરૂરી છે કે 7 વખત ભાજપના સાંસદ આ બેઠક પરથી ચૂંટાયા અને છેલ્લી 2 ટર્મથી પૂનમબેન માડમને જનતાએ જંગી બહુમતીથી વિજયી બનાવ્યા છે. પિતાની રાહ પર નકશે કદમ ચાલતા પૂનમબેન માડમે સાંસદ બન્યા બાદ પાછલા 10 વર્ષમાં શું આપ્યું જામનગરને, આવો હવે તે પણ જાણીએ. ઓળખની મારે જરૂર નથી, કારણ કે પૂનમબેન એક એવો ચહેરો છે કે કદાચ દિલ્હીમાં પણ એટલા બધા સંસદ સભ્યો બેઠા હોય તો એમાં પૂનમબેન દેખાય આવે કે આ પૂનમબેન માડમ બેઠા છે. પૂનમબેન 10 વર્ષ પૂર્ણ થશે સંસદ સભ્ય તરીકે. જી, પૂનમબેને શું આપ્યું આ વિસ્તાર? સૌથી પહેલા તો મારી પ્રાથમિકતા આ વિસ્તાર માટે કઈ હોય તો શાંતિ, સમૃદ્ધિ, સુરક્ષા અને સમરસતા છે. સૌરાષ્ટ્રની પહેલી વંદે ભારત જામનગરને મળે છે મોદી સાહેબના નેતૃત્વમાં, અને એ વંદે ભારત આજે ઓખા સુધી, છેવાડાના વિસ્તાર સુધી જ્યારે પહોંચે છે ત્યારે આખા ઇલેક્ટ્રિફિકેશન સુધી થયેલા ઓખા સુધી આ પ્રકારની એક સુપરફાસ્ટ ટ્રેન આ ક્ષેત્રમાં દોડશે. મુકેશનભાઈ, તમે મને બહુ એક ઇમોશનલ ક્વેશ્ચન પૂછી લીધો છે જે મારાથી ખૂબ ક્લોઝ એક આખી વાત છે. મને કે હમણાં કિશનભાઈ જે વાત કરી એ મારી જાતમાં એ બધા ગુણો હું નહોતી જોઈ શકતી, પણ મારા ફાધર જોઈ શકતા હતા. ઓછો થાય છે વિપક્ષ છે જ, વિપક્ષ એટલું જ છે કે દિશા વિહોણો છે, નેતા વિહોણો છે. વિપક્ષમાં આજે કોઈ એવો વિચાર કે એવું વિઝન નથી કે જે આખી પાર્ટીને સાથે લઈને આગળ વધી શકે. આજે વિપક્ષમાં પણ એ પરિસ્થિતિ છે કે મોદી સાહેબના નેતૃત્વમાં એમના જ જે નેતાઓ હોય એ આજે ભારતીય જનતા પાર્ટીના પરિવારના સદસ્યો મોદી સાહેબના નેતૃત્વથી પ્રેરિત થઈ અને જોડાવા માંડ્યા છે. કેવી રીતે મેનેજ કરો છો જ્યારે સમાજનો જ ભાઈ, સમાજના જ વડીલ સામે લડવા આવે? સામે લડવા આવે એ એક અત્યારે એક બંધારણીય વ્યવસ્થા છે, અને એ દરેક વ્યક્તિને પોતાની વૈચારિક આ લડાઈ, આઈડિયોલોજીકલ લડાઈ કરવાનો અધિકાર છે. હું હંમેશા એવું કહું છું કે મારી માટે પોલિટિક્સ, રાજકારણ કોઈ સત્તા પામવાનું એક માત્ર માધ્યમ નથી, પણ સેવાનું એક મજબૂત મંચ મોદી સાહેબના નેતૃત્વમાં પ્રાપ્ત થાય, અને આ પ્રકારનું નેતૃત્વ જે સતત સેવા, સતત વિકાસ, પોતાને પ્રધાન સેવક તરીકે ઓળખ મળે અને પોતાની જાતને પ્રધાન સેવક તરીકે ઓળખે છે એ પ્રકારના એમના કાર્યો હંમેશાથી રહ્યા છે, ત્યારે એક સેવાનો મજબૂત મંચ મળે એ માટે મારા, મને પણ, મારો પણ એક પ્રયત્ન રહ્યો છે, વિચાર રહ્યો છે. હવે જાણવું એ પણ જરૂરી છે કે જે મતદારો એક કાર્યકર્તાને ધારાસભ્ય કે સાંસદ બનાવે છે તે બેઠક પર કુલ કેટલા મતદારો છે. જામનગર લોકસભા બેઠક પર પુરુષ મતદારોની સંખ્યા 9,29,935 છે, જ્યારે મહિલા મતદારોની સંખ્યા 8,84,085 છે, અને અન્ય 36 સહિત કુલ 18,14,056 જેટલા મતદારો વર્ષ 2024નું પરિણામ આ વખતે નક્કી કરવાના છે. લોકસભાની ચૂંટણી પહેલા પક્ષપલટાની મોસમ જામી છે.
વિપક્ષ પાસે વિચાર અને ચહેરાની કમી છે એવું સાંસદનું કહેવું છે. ત્યારે હવે તેમનો પણ અભિપ્રાય જાણીએ, જેઓ આજ બેઠક પરથી કોંગ્રેસના પૂર્વ સાંસદ રહી ચૂક્યા છે. વિક્રમભાઈ માડમ આપણી સાથે છે, સીધા વિક્રમભાઈ સાથે વાત કરીશું. વિક્રમભાઈ, ખૂબ ખૂબ સ્વાગત છે ગુજરાત ફર્સ્ટના લોકસભાના લાઈવ સ્ટુડિયોમાં. જામનગરની અંદર આપણે બે ફરી રહ્યા છીએ. આ રજવાડાઓનું જામનગર, જામ સાહેબ બાપુનું જામનગર અને અંગ્રેજો વખતનું જામનગર, લોકસભાની ચૂંટણી આવી રહી છે. વિક્રમ માડમ એ જામનગર લોકસભાની ચૂંટણીને કઈ નજરથી જોઈ રહ્યા છે, કયા દ્રષ્ટિકોણથી જોઈ રહ્યા છે? જામનગર લોકસભા ક્ષેત્ર એટલે મારા માટે તો મારી જન્મભૂમિ, મારી કર્મભૂમિ, જેને બબે વાર મને સાંસદ તરીકે ચૂંટીને મોકલો છે. આજે પણ જામનગરની અંદર કોંગ્રેસ છે, નથી એવું નથી. સ્વાભાવિક છે કે 2014માં મેં નક્કી કર્યું હતું કે અમારી લોકસભાની છેલ્લી ચૂંટણી છે, એટલે લોકસભાની ચૂંટણી હું 2019માં પણ નહોતો લડ્યો અને આજે પણ નથી લડવાનો. એમાં ઘણા સમયથી આ ઓપન કરી દીધું. પણ કોંગ્રેસનો જે કોઈ કેન્ડિડેટ આવશે એના માટે તન મનને તનથી મારાથી બનતા પ્રયત્ન કરી અને કોંગ્રેસને જીતાડવા માટેના પ્રયત્ન કરીશ. અને મને ભરોસો છે કે કોંગ્રેસ પાર્ટી એ આ ચૂંટણીની અંદર પોતાની તાકાત દેખાડી દેશે. તો કોંગ્રેસના પૂર્વ સાંસદ વિક્રમભાઈ માડમનો પણ આપણે મત જાણ્યો. હવે સ્થાનિક ધારાસભ્ય અને કોર્પોરેશનની ટીમનું શું કહેવું છે એ પણ જાણીએ. જામનગરના મોંઘા રતન અને જેમની પર જામનગરની જવાબદારી છે એવા તમામ લોકો આજે લોકસભાના લાઈવ સ્ટુડિયોમાં જોડાયા છે. જામનગરના ધારાસભ્ય દિવ્યેશભાઈ, જામનગરના મેયર વિનોદભાઈ, ડેપ્યુટી મેયર, સ્ટેન્ડિંગ કમિટી, શાસક પક્ષના નેતા સાથે આપણે ચર્ચા કરીશું. સૌથી પહેલા જે ધારાસભ્ય છે એમની પાસે જો, દિવ્યેશભાઈ, છેલ્લા 5 વર્ષમાં કેવા કામો થયા છે, જામનગરને ખરા અર્થમાં શું મળ્યું છે અને કેન્દ્રની યોજનાઓ કેવી પહોંચી છે જામનગર સુધી? જામનગરમાં છેલ્લા 5 વર્ષથી જોઈએ તો કેન્દ્રની યોજનાઓની વાત કરીએ તો જામનગરની સૌથી પહેલા કાલે જ અમારા સાંસદશ્રીએ જાહેરાત કરેલી વંદે માતરમ, વંદે ભારત ટ્રેન છે તે જામનગર સૌરાષ્ટ્રની સૌથી પહેલી ટ્રેન જામનગરથી ચાલુ થઈ અને એ ટ્રેન ગઈકાલે જ ઓખા સુધી લંબાવવામાં આવેલ છે. એટલે ટ્રેન રેલવે બાબતે વાત, જે દરેક નાના મોટા સ્ટેશનો છે તેને રિનોવેશન કરીને નવીનીકરણ કરવામાં આવેલ છે. જામનગરના બ્રાસ ઉદ્યોગ તરીકેના પણ નાના મોટા કોઈ પ્રશ્નો હોય તો અમારા સાંસદશ્રીએ જામનગરનો બ્રાસ ઉદ્યોગ છે જે જામનગરની જીવાદોરી સમાન છે, અંદાજે 2-3 લાખ લોકોને રોજગારી આપે છે. કેન્દ્રની તમામ યોજનાઓ જામનગરમાં લાગુ પાડવામાં આવેલ છે. જેમ કે તમે પહેલી વાત કરેલી, પહેલો તમારો પ્રશ્ન હતો કે ટ્રાફિકનો પ્રશ્ન છે. અત્યારે જામનગરમાં જે રોડ રસ્તા હતા એને પહોળા કરવામાં આવ્યા છે, DPTP સ્કીમો ચાલુ કરી દેવામાં આવેલી. છેલ્લા 5 વર્ષમાં તમે જોશો, અમે ગૌરવ પથ, અંબર સિનેમાથી અને ટ્રાફિકની સમસ્યા માટે અમે ઓવરબ્રિજો જે અમારા ટૂંક સમયમાં પૂર્ણ થશે, જે 7 રસ્તાથી માંડી અને સુભાષ બ્રિજ સુધીનો ઓવરબ્રિજનું કામ ચાલી રહ્યું છે. ટ્રાફિકની સમસ્યા એનો મહદ અંશે એનો અંત આવશે. જામનગરની અંદર કેન્દ્રની યોજનાની જો તમે વાત કરો તો WHOનું સેન્ટર કે જે જામનગરની અંદર છે, આજે વર્લ્ડ મેપ ઉપર તમે જોવા જાઓ તો WHO કે જેની અંદર ટ્રેડિશનલ મેડિસિન, વર્લ્ડ આખાની ટ્રેડિશનલ મેડિસિનનું રિસર્ચ સેન્ટર જામનગરની અંદર મળ્યું છે અને એ અમારા સાંસદશ્રીના ખૂબ જ મહેનતના હિસાબે મળેલ છે. લોકસભાની વાત નહીં કરું, ભારતની વાત કરીશ તો ભારતનું રાજકારણ ખૂબ અગ્રેસર થઈ રહ્યું છે અને ભારત વિશ્વગુરુ બને છે ફક્ત અને ફક્ત અમારા મોદીજીના કારણે. હોય વિધાનસભાની ચૂંટણી કે પછી લોકસભાની, જ્ઞાતિનું સમીકરણ બધી જ બેઠકો પર મહત્વપૂર્ણ બની જાય છે. જ્યારે જામનગર લોકસભા બેઠકના જ્ઞાતિના ગણિત પર એક નજર કરીએ તો અહીં પાટીદાર સમાજના મતદારો 16%, જ્યારે આહીર સમાજના મતદારો 12% છે. મુસ્લિમ સમાજ 9%, તો ક્ષત્રિય સમાજના મતદારો 9% અને દલિત સમાજના 11% મતદારો નિર્ણાયક ભૂમિકા ભજવી જાય છે. જામનગર શહેરમાં અમારી યાત્રા મતદાન પહેલા જન જનનો મત જાણવા જ્યારે ફરી હતી ત્યારે મહિલાઓએ પણ અમારી સાથે મુક્ત મને સીધી જ વાત કરી. તમામ બહેનો સાથે વાત કરીશું. આપ તમામ બહેનોનું પહેલા તો હું ખરે દિલથી ખૂબ ખૂબ સ્વાગત કરું છું કે આપ તમામ લોકો ગુજરાત ફર્સ્ટના લાઈવ સ્ટુડિયોમાં આવ્યા એ બદલ આપ તમામનો ખૂબ ખૂબ આભાર. બેન, આપનાથી શરૂઆત કરીશ. છેલ્લા 5 વર્ષ કેવા રહ્યા, જામનગરમાં કઈ સમસ્યાઓ, જામનગર વિસ્તાર કેટલો ડેવલપ થયો અને આગામી 5 વર્ષમાં શું આશા અપેક્ષા, કેવા કામો થયા? ગયા 5 વર્ષ ખૂબ જ સરસ રહ્યા ભાજપના શાસનમાં અને પૂનમબેન માડમ જે અમારા સાંસદ સભ્ય છે એ ખૂબ જ સરસ કામ કરે છે. બેન, કેવા કામ, મહિલાઓ માટે કેવા કામ અને આગામી 5 વર્ષમાં તમારે શું જોઈએ છે અને છેલ્લા 5 વર્ષના કામોથી કેટલા ખુશ છો, તકલીફો છે કોઈ?
ના, બિલકુલ તકલીફો નથી. ખૂબ જ સારું જામનગર ખૂબ જ સારી પ્રગતિ કરી રહ્યું છે અને આવીને આવી પ્રગતિ કરતું રહે, આવતા 5 વર્ષ પણ સારી પ્રગતિ કરે એવા અમે આપીએ છીએ. બેન, છેલ્લા 5 વર્ષના કયા કામ એ તમને સારા લાગે છે? ઓવરબ્રિજ સૌથી મોટો જામનગરને આપ્યો છે, એનાથી અમારી ટ્રાફિકની સમસ્યા બહુ જ સરસ રીતે હલ થશે. વંદે ભારત ટ્રેન આવી અને ઓખા સુધી પણ લંબાવી છે કે આવનાર દૂરથી જે લોકો આવશે એને છેક દ્વારકાધીશના દર્શન સુધી કોઈ તકલીફ નહીં પડે, એવી તો અનેક બેને કામગીરીઓ કરી છે જેનાથી આમ જનતા પણ ખુશ છે અને દરેક લોકો ખુશ છે. જાણવું એ પણ જરૂરી છે કે જામનગર લોકસભા બેઠકમાં કઈ કઈ વિધાનસભા બેઠકનો સમાવેશ થાય છે. જણાવીએ કે આ બેઠક પર કાલાવડ વિધાનસભા, જામનગર ગ્રામ્ય, જામનગર ઉત્તર, જામનગર દક્ષિણ, જામજોધપુર, ખંભાળિયા અને દ્વારકા બેઠકના મતદારો નિર્ણાયક ભૂમિકા ભજવી જાય છે. લોકસભાના લાઈવ સ્ટુડિયોમાં આપણી સાથે આજે જામનગરની જનતા છે, જામનગરના લોકો છે. જામનગરના લોકો પાસે જાણીશું છેલ્લા 10 વર્ષમાં જામનગરમાં કેવા કામો થયા છે અને હજુ જામનગરને કેવા કામોની જરૂરિયાત છે. ખરેખર જામનગરની અંદર છેલ્લા 10 વર્ષમાં અતિશય વિકાસના કાર્યો થયા છે. હું ખુદ ગઢની રાંગની અંદરનું એટલે જૂના જામનગરમાં રહું છું. જે જામનગરનું જે જમીની સ્તર છે, જે હું જ્યાં રહું છું ત્યાં, એ બીજા સ્તરથી થોડુંક નીચું આવી જતો. વરસાદના પાણી જે એકદમ ભરાઈને રહેતું, ખુલ્લી ગટરો હતી, આરોગ્યના નામે મીંડું હતું, સ્વાસ્થ્ય અને ઘણી બધી તકલીફો ત્યાં પડતી, કચરા નિકાલની ઘણી તકલીફ, સફાઈની પડતી હતી. આજે તમામ ગટરોને પાઇપ ગટરથી જોડી, જે મારા ભાજપની સરકાર છે જામનગરમાં, એ લોકોએ પાઇપ ગટરથી તમામ ગટરોને જોડી અને બંધ ગટર કરી નાખી છે. છેલ્લા 14 વર્ષથી જયારે આ દેશના યશસ્વી વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદી સાહેબે જયારે સુકાન સંભાળ્યું ત્યારથી જામનગર અને આ દેશના વિકાસ માટે ખૂબ કમર કસી અને ખૂબ સારી રીતે વિકાસ થયો. એ જ રીતે જામનગરની અંદર રોજગારી ક્ષેત્રે અને દરેક વિકાસના કામ ખૂબ સરસ રીતે થઈ રહ્યા છે. ખેતીની સાથે સાથે 5 વર્ષમાં જામનગરનો બ્રાસ ઉદ્યોગ કેટલી ઊંચાઈ પર પહોંચ્યો છે, આ ઉદ્યોગ કેટલા લોકોને ડાયરેક્ટ અને ઇનડાયરેક્ટ રોજગારી પૂરી પાડે છે, હવે તે પણ જાણીએ. જામનગરના બ્રાસ પાર્ટ બનાવતા ફેક્ટરી ના જે માલિકો છે, ફેક્ટરી ચલાવતા લોકો છે, તેમની સાથે વાત કરીશું કે છેલ્લા 5 વર્ષમાં મારી બંને બાજુ દેખાતો જે બ્રાસ પાર્ટના કારખાના છે તેના માલિકો છે, તેમનો કેવો વિકાસ થયો છે. ફેક્ટરી ઓનર્સ એસોસિએશનના પ્રમુખ લાખાભાઈ આપણી સાથે છે. લાખાભાઈ, 5 વર્ષમાં જામનગરનો બ્રાસ પાર્ટ એ કઈ ઊંચાઈઓ પર પહોંચ્યો છે, સરકાર તરફથી કેવી સહાય અને સમસ્યાઓની વાત કરવામાં આવે તો બ્રાસ પાર્ટમાં કેવી સમસ્યાઓ? જામનગરનો બ્રાસ પાર્ટ ઉદ્યોગને લગભગ 75 વર્ષ થયા, પણ છેલ્લા 5 વર્ષની અંદર બ્રાસ પાર્ટના જે ઇન્ડિયાની અંદર બનતા CNC અને VMC મશીનો આવતા, આજે જે 2-3% એક્સપોર્ટ થતું હતું એ 15% સુધી પહોંચ્યું છે. અને ડોમેસ્ટિક માર્કેટની અંદર પણ બ્રાસનો કોરોના કાળ પછી ડિમાન્ડ સારી એવી વધી છે અને આજના સમયમાં એમ કહી શકાય કે ઉદ્યોગ, બ્રાસ ઉદ્યોગ અને જામનગરનો જે બ્રાસ ઉદ્યોગ છે એ એશિયામાં મોટામાં મોટો બ્રાસ ઉદ્યોગ છે. કેવી પરિસ્થિતિ છે ઉદ્યોગની? મારી બંને બાજુ કારખાનાઓ હું જોઈ રહ્યો છું. ખરા અર્થમાં કેટલો વિકાસ એ આ કારખાના માલિકોનો અને અહીંના લોકોને કેટલો ફાયદો એ આ બ્રાસપાટના ઉદ્યોગથી થયો છે? 5 વર્ષમાં કેન્દ્રનો કેવો સપોર્ટ રહ્યો અને બીજી કઈ સહાયતાઓ તમે કેન્દ્ર પાસે આવનારા 5 વર્ષમાં ઈચ્છો છો? બ્રાસપાટ ઉદ્યોગમાં જોઈએ તો અત્યારે જે ટેકનોલોજી અપગ્રેડેશન પછી બ્રાસપાટમાં જે કંઈ એક્સપોર્ટના કામ વધેલા છે એને હિસાબે જામનગરને ઘણો ફાયદો થયો છે. ઉપરાંત બાકીની જે કોઈ જામનગરના ઇન્ડસ્ટ્રી જરૂરિયાત છે એ લગભગ પૂરી થઈ ગઈ જેવી જ છે. જે કંઈ ડિમાન્ડ હોય છે એ ટાઈમમાં સમયસર અમે રજૂઆત કરીએ તે અમને લગભગ બધું સમયસર બધું મળી જાય છે, એટલે કોઈ એવી કોઈ પ્રોબ્લેમ આવતો નથી. ખેડૂતો માટે લડત ચલાવતા, જગતના તાત માટે અવાજ ઉઠાવતા કિસાન કોંગ્રેસ સેલના પ્રમુખ એવા પાલભાઈ આંબલિયા સાથે પણ જામનગર લોકસભા બેઠક સંદર્ભે એમનો મત જાણવાનો અમે પ્રયાસ કર્યો. આજે આપણી સાથે વાત કરવા ખંભાળિયા મત વિસ્તારથી ખેડૂત નેતા કિસાન કોંગ્રેસ સેલના પ્રમુખ પાલ આંબલિયા આપણી સાથે જોડાયા છે. પાલભાઈ, ખૂબ ખૂબ સ્વાગત છે આપનું. થેન્ક યુ. કેવા પ્રશ્નો છે જામનગર લોકસભા મત વિસ્તારના છેલ્લા 5 વર્ષમાં
કેવા કામો એ આ લોકસભા મત વિસ્તારની અંદર થયા છે? ગોલ ગુજરાત ફર્સ્ટ ના માધ્યમથી જામનગરના સાંસદ શ્રી સાથે સાથે ગુજરાતના બાકીના 25 સાંસદ શ્રીઓને સીધો સવાલ મારો એ છે કે ગુજરાતમાં જમીન માપણીની સૌથી મોટો પ્રશ્ન છે. 26માંથી એક પણ સાંસદે જો સંસદ સભાની અંદર આ જમીન માપણી બાબતે રજૂઆત કરી હોય, વાત ઉઠાવી હોય, પ્રશ્ન ઉઠાવ્યો હોય તો એ જાહેર માધ્યમોના માધ્યમથી જાહેર કરે તો ખબર પડે કે ખેડૂત લક્ષી કેટલું છે. વર્ષ 2019 ના પરિણામ પર હવે એક નજર કરીએ તો સાંસદ પૂનમબેન માડમને આ બેઠક પરથી કુલ 61.3% મત મળ્યા હતા. કોંગ્રેસના મુળુભાઈ કંડોરિયાને કોંગ્રેસે મેદાનમાં ઉતાર્યા હતા, જો કે તેમનો પરાજય થયો હતો. પૂનમબેન માડમને કુલ 5,63,881 મત ગત લોકસભાની ચૂંટણીમાં મળ્યા હતા. આમ 2,29,823 મતની જંગી લીડ સાથે જનતાએ પૂનમબેનને આશીર્વાદ આપ્યા હતા. જામનગર લોકસભા કે જે લોકસભાએ હંમેશા કલ્પના ના હોય તેવા પરિણામો આપ્યા છે. જામનગરની જનતા પક્ષ વિપક્ષ અને કેવો થયો છે જામનગરનો વિકાસ, આ તમામ મુદ્દે આપણે ચર્ચા કરવાના છીએ. અને લોકસભાના લાઈવ સ્ટુડિયોમાં જામનગર શહેરના તમામ ભાજપ અને કોંગ્રેસના શ્રેષ્ઠીઓ અને તમામ જે ચૂંટાયેલા કોર્પોરેટર સંગઠન તમામ લોકો આપણી સાથે જોડાયા છે. બંને પક્ષના નેતા આગેવાનો બંને આપણી સાથે છે. તમામ લોકો પાસે જઈશું અને વાત કરીશું કે કેવા પ્રકારના કામો લોકસભામાં થયા છે અને વિપક્ષ પાસે જાણીશું કે કેટલો અન્યાય એ જામનગર લોકસભાને થયો છે. સૌથી પહેલા આપણે સત્તા પક્ષને કહીશું કેવું જામનગર છે ભાઈ, 10 વર્ષ પછીનું જામનગર કેવું છે, કેવા કામો એ જામનગરની અંદર થયા છે. જામનગર લોકસભા વિસ્તાર એટલે લગભગ કચ્છ પછી સૌથી વધારે વિસ્તાર ધરાવતી એટલે કે સૌથી મોટી બીજા નંબરની લોકસભા વિસ્તાર છે અને દ્વારકાથી લઈને આમરણ સુધી આ વિસ્તાર ફેલાયેલો છે. આટલી મોટી ભૌગોલિક પરિસ્થિતિની વચ્ચે પણ અમારા માનનીય સાંસદ બેન શ્રી પૂનમબેન માડમની આગેવાનીમાં છેલ્લા 10 વર્ષમાં નરેન્દ્રભાઈના નેતૃત્વમાં ખૂબ વિકાસ થયો છે. છેલ્લા છેવાડાના માનવી સુધી, છેવાડાના વિસ્તાર સુધી કોઈ પણ એવું ક્ષેત્ર કે એવું નાનું ગામ પણ બાકી નહીં એવું કે જ્યાં વિકાસના કંઈ ને કંઈ કાર્યો ન થયા હોય. અલ્તાફભાઈ કગથરાભાઈનું કહેવું છે કે ખૂબ વિકાસ થયો છે અને કચ્છ પછીની આટલી મોટી લોકસભામાં કોઈ કામ એવા નથી કે જે ના થયા હોય. વિપક્ષ આ વાતને ટેકો આપે છે? તદ્દન ખોટી વાત છે. જામનગર એટલે ભારત દેશનું સૌથી છેડાવાનું શહેર, મારું બોર્ડર ઉપર આવે, ત્યાંથી દરિયો ચાલુ થઈ જાય, પછી સીધી પાકિસ્તાનની બોર્ડર લાગી જાય. આપણું બોર્ડરનું આ શહેર જે છોટી કાશીથી ઓળખાતું અમારું જામનગર શહેર, જે રાજાશાહીના ટાઈમમાં પેરિસનું લકબ આપેલું હતું, છેલ્લા 30 વર્ષથી આ મહાનગરપાલિકા ભારતીય જનતા પાર્ટી, જે રાજ્ય સરકાર ભારતીય જનતા પાર્ટી પાસે છે, અને 10 વર્ષ થયા તો સંસદ પણ ભાજપના છે. પણ તમે જો આંકડો કાઢો તો અમારા જે સંસદ હતા વિક્રમભાઈ માડમ 2 ટર્મ સંસદ રહ્યા, સમગ્ર ભારતમાં 1-10 નંબરમાં ગ્રાન્ટ વાપરવામાં એનો 1-10માં દર વર્ષેનો નંબર આવતો હતો. તો એ રીતે વિકાસ ક્યાંથી થાય? કાગળ ઉપરથી થાય. માત્ર વાતો કરવાથી કોઈ વિકાસ ના થાય. વિક્રમભાઈના તમે જો રેકોર્ડ ઉપર જે એક દિલ્હીમાં જેટલા સંસદ હતા એમાં 1-10માં વિક્રમભાઈનો દર વર્ષે ગ્રાન્ટ વાપરવામાં નંબર આવતો હતો. જામનગર લોકસભા બેઠકની વાત જ્યારે કરતા હોઈએ ત્યારે દ્વારકાધીશના મતદારોને કેવી રીતે ભૂલી શકાય? લોકસભાનો લાઈવ સ્ટુડિયો 4 ધામ પૈકીના 1 ધામ એવા દ્વારકાના દ્વારે પણ પહોંચ્યો ત્યારે જોવા મળ્યો અનોખો રંગ. ભગવાન શ્રી દ્વારકાધીશ એ ગોમતીના ઘાટ પર એમનું મંદિર બિરાજમાન છે અને દ્વારકાધીશના મંદિરે અમે જઈ રહ્યા છીએ ત્યારે ભગવાન શ્રી દ્વારકાધીશની વાતો કરવી છે. આજે દ્વારકાને વાગોળવું છે. આપણી સાથે જીવણભાઈ ભગત છે, સાથે દ્વારકાધીશ મંદિરના પૂજારી છે, જૈનો ગુગડી બ્રાહ્મણ સમાજ છે, તેમના આગેવાન પણ છે. તમામ સાથે એક બાદ એક ચર્ચા કરીશું. સૌથી પહેલા જીવણ ભગત પાસે જાણીશું. જીવણભાઈ, સામે સામળીઓ દેખાય અને 52 ગજની તારી ધજા ફરુકે, એ 52 ગજની ધજા પણ દેખાઈ રહી છે. આપણે વિહાર કરી રહ્યા છીએ દ્વારકાધીશની. શું કહેશો સાંપ્રત પરિસ્થિતિ ધર્મની અને રાજસત્તાની? અહીંયા કઈક રાજકીય નેતાઓ હોય છે, અહીંયા આવી માથું ટેકવી અને પછી એની મંજીલો કાપે છે. તો આ દ્વારકાધીશના મંદિરમાં આ પરગણામાં અમે રાજકીય માણસ નથી, છતાંય પણ રાજકીય માણસને અમે ચાહીએ છીએ 100%. કારણ કે રાજકીય એક સભા હોય, રાજકીય બંધારણ હોય, રાજકીય માણસો હોય, એ સમાજમાંથી બનેલા માણસ છે. એટલે સમાજ એવું ઈચ્છે કે અહીંનો રાજા જેમ દ્વારકાધીશ છે
એમ અમારો કોઈ રાજા એવો હોય જે સત્યને વરેલો હોય, જે ધર્મને વરેલો હોય, જે ન્યાયને વરેલો હોય, જે મહાદેવનો ભક્ત હોય, અને રામ વિરોધી રાષ્ટ્ર વિરોધી સાહેબ. કેન્દ્ર સરકાર અને મોદી સાહેબનું જે સ્વપ્ન હતું તેના દ્વારા અહીં આ બ્રિજ નિર્મિત કરવામાં આવ્યો છે. સુદર્શન બ્રિજ ના દ્રશ્યો જોઈ રહ્યા છો. બહેનો પણ આવી છે. તમામ લોકોને સૌથી પહેલા મારા જય દ્વારકાધીશ. આપ તમામ લોકો સમય કાઢીને અમારી સાથે આવ્યા એ બદલ આપ તમામનો ખૂબ ખૂબ આભાર. બેન, કેવું છે આ દ્વારિકા? ભગવાન શ્રી કૃષ્ણનું દ્વારિકા કેવું છે? આ હીરોનું દ્વારિકા કેવું છે? જય દ્વારકાધીશ. કૃષ્ણનગરીમાં કૃષ્ણના વંશજો આહિર સમાજ દ્વારા આપ સૌનું હાર્દિક સ્વાગત છે. જ્યાં કૃષ્ણનું નામ આવે, ચાર ધામોનું એક ધામ એટલે કે અમારું આ દ્વારિકા ધામ. અને એ કેવું છે એ પૂછીએ એટલે તો એના શબ્દનું વર્ણન જ ન થઈ શકે. આ બ્રિજ ઉપરથી જઈ રહ્યા છો, શું લાગે? આ બ્રિજ જોઈને કેટલો આનંદ થાય જયારે પણ દ્વારકા આવો ત્યારે? જે માણસને એવી ઈચ્છા હતી કે મારે આજે હાલીને જવું છે, એ આજે નરેન્દ્ર મોદીએ પૂરી કરી દીધી. અહીંયા છેટો છેઠ સુધી બેટ જવા માટે હાલીને માણસ ઉગી હગે એવું કર્યું છે. તો જામનગર લોકસભા બેઠકનો સંપૂર્ણ ચિત્તાર બસ આવી જ રીતે બતાવતા રહીશું અમે એક બાદ એક તમામ લોકસભા બેઠકનો ભૂતકાળ અને વર્તમાન અહેવાલ. આપ જોતા રહો ગુજરાત ફર્સ્ટ. મને આપશો રજા. નમસ્કાર.